એટલે હવે પછીનો વિડીયો એ પણ આવી પાડવાનો જ છે, એટલે સામાન્ય બહાર કાઢીને. પણ આ થોડો એમ કે પ્રેક્ટિકલ દાખલો લીધો છે, વ્યવહારુ દાખલો, કે જે વર્ણન કર્યું છે એના ઉપરથી આપણે કે નીચે એક લંબચોરસ આપ્યો છે, એનો એનો વિસ્તાર ક્ષેત્રફળ આટલું આપ્યું છે કે 12x^4 + 6x^8 અને 15x² એટલે જો આ ત્રણ જુદા કલરમાં બતાવ્યા છે, એટલે ત્રણ રેક્ટેંગલના પાછળ નાના નાના રેક્ટેંગલ છે એમ, એટલે ત્રણ પદ છે. હવે આમાં લંબાઈ ને પહોળાઈ ઉપરથી આપણે આખા વિસ્તારનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, લેન્થ ગુણ્યા વિડ્થ. પણ હવે આમાં શરત આપી છે કે એની લંબાઈ છે એ ગ્રેટેસ્ટ કોમન નોમિનેટર ફેક્ટર, એટલે સૌથી મોટા મોટું આનું જે ફેક્ટર અવયવ હોય, જે મોટા મોટો અવયવ હોય આ ત્રણેય વચ્ચે, એ લંબાઈ છે એમ. એટલે લંબાઈ શોધવા માટે એ શરત આપી છે. એટલે પછી જો લંબાઈ મળી જાય તો પછી પહોળાઈ આપણને ઓટોમેટિક મળી જાય, કારણ કે એ બીજો એનો અવયવ થાય, બે અવયવ થાય. આપણે ક્ષેત્રફળમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, બે અવયવ છે ને, એક લંબાઈનો ને એક પહોળાઈનો, એટલે લંબાઈનો અવયવ શોધવા માટે આ આપણે એને શરત આપી છે માન્ય કરવાની. ગ્રેટેસ્ટ કોમન નોમિનલ ફેક્ટર એટલે મોટામાં મોટું ફેક્ટર કયું. એટલે આમ તો જોકે આ મોટે થઈ શકે, પણ તમને જરા સામાન્ય વિદ્યાર્થીને બરોબર સમજાય એટલા માટે જો આ એક એક છૂટું પાણી સમજાવે. એટલે કે પહેલાં તો આપણે 100 ગુણક છે, 12, 6 અને 15, એ ત્રણેયમાંથી સામાન્ય અવયવ કયો, કે જે ત્રણેયમાં એટલે મોટા મોટો અવયવ, તો અવયવ ઘણા હોય, પણ જો 12ના તમે ભાગ કરો તો 12 ના 2 = 12 થાય, પાછા 6ના 2 ભાગ થાય, 2 × 3, એટલે એવી રીતે એના અવયવ આપણે બધા અવયવ પડ્યા. એના 6ના અવયવ છે 2 અને 3 થાય, 15ના અવયવ 3 અને 5 થાય, એટલે આ રીતે એના બધા છૂટા અવયવ થઈ ગયા. એટલે આ બધા અવયવ છે એમાં એવા કેટલા ભેગા કરો કે જે 2માં આવે, જો 3 છે, જો 3 બધામાં 3માં છે, બરોબર ને? એટલે જો બગડો બીજે છેલ્લામાં નથી, બીજે બધે છે, એટલા માટે બગડો ના આવે ક્યાંય. અને એટલે ખાલી એક ત્રગડો જો, એટલે ત્રગડો એનો, જેને ગુરુત્તમ સાધારણ વ્યય કે તમારે ખબર નહીં કે શું કે છે. એટલે જો આને ફરીથી એને વસ્તુ જરા વિસ્તાર સમજાય, એટલે કે 12 છે અને આવી કેટલા કેટલા હોય, તો કે એકડો, બગડો, ત્રગડો, ચોગડો, છગડો અને 12. 6 હોય એના અવયવ કેટલા હોય, કે એકડો, બગડો, ત્રગડો અને છગડો. અને 15 છે એના અવયવ કોણ કોણ હોય, તો કે 1 ને 15 અને 3 ને 5, બરોબર ને? એટલે હવે આ 3 છે એ જ આમાં, એટલે જે આપણા પિક્ચરમાં દેખાય એમ છે. એટલે એટલે આપણે 100 ગુણકનો એક ત્રગડો નીકળ્યો, બરોબર 3. હવે આ x નો આ ચલ છે, ચલમાં સૌથી મોટા મોટું કોણ, એટલે મોટા મોટું બધાને ભાગી શકાય, એટલે એવી સંખ્યા કે જે બધાને ભાગી શકાય, એટલે x^4 છે, x^3 છે, x^2 છે. હવે x^2 છે એ મોટા મોટો અવયવ થયો કે જેને આ ત્રણેયને ભાગી શકાય, એટલે આ 3x² એ ટૂંકમાં એની લંબાઈ આવી ગઈ, એટલે જે આપણે શરત હતી, એટલે જો લંબાઈ 3x² થયું. એટલે હવે આપણે એક આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ સૂત્ર, આ પહેલો જે લીલો ભાગ છે એનો ક્ષેત્રફળ 12x^4 છે, એને લંબાઈથી ભાગી નાખીએ, 3x² ભાગી નાખીએ, તો બાકી વધે એટલી પહોળાઈ આવી, બરોબર ને? એટલે 12x^4 છે, અને 3x² ભાગો, 12 ને 3 / 4 થાય, x^4 એને x² ભાગો તો x² થાય. વચ્ચેનો બીજો પર્પલ છે એને, એટલે 6 ને 3 / 2 તો 2 આવે, અને 1/3 છે અને 1^2 ભાગો તો ખાલી 1 જ આવે. અને ત્રીજા જે બ્લુમાં 15/3 કરો તો 5 આવે, અને 1/2 ભાગો તો 1 જ આવે. એટલે આ ત્રણેય હવે પહોળાઈ છે એનો સરવાળો કરો તો એટલી આખા લંબચોરસની પહોળાઈ આવી. એટલે આપણે જે
ત્રણ એક્સ સ્ક્વેર શોધ્યું એ લંબાઈમાં, એ આપણે પેલી શરત પ્રમાણે, અને બાકી જે ફેક્ટર વધ્યું એ આ ત્રણેય પહોળાઈ ભેગી કરી, તો ચાર એક્સ સ્ક્વેર વત્તા બે એક્સ વત્તા પાંચ એ એની પહોળાઈ થઈ. એટલે આ રીતે તારે આમ ખેતરના ત્રણ આપણે ટુકડા હોય ને પછી આ રીતે લંબાઈ એક્સમાં આપી હોય બીજગણિતમાં, તો આ રીતે થાય. એટલે તમે આ બેનો જો ગુણાકાર કરી લેશો તો તમને ક્ષેત્રફળ મળી જશે. ત્રણ એક્સ સ્ક્વેર લંબાઈ છે અને એને બીજા કૌંસમાં ફોર એક્સ સ્ક્વેર વત્તા બે એક્સ વત્તા પાંચ એ પહોળાઈ છે, અને તમે ગુણ્યા તો જો એનો જવાબ કરશો તો મૂળ જે રકમ હતી બાર એક્સની માથે ચારની ઘાત વત્તા છ એક્સની માથે ત્રણની ઘાત વત્તા પંદર એક્સની માથે બેની ઘાત એ જવાબ આવી ગયો. એ આપણે એનું ચોરસ મીટર એટલું ક્ષેત્રફળ હતું. એટલે આ રીતે આ ભૂમિતિના દાખલામાં પણ આ આપણે બીજગણિતનો જે નિયમો શીખાય એનો ઉપયોગ કર્યો.